નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજનો લેક્ચર થોડોક અધૂરો હતો થોડીક મિસ્ટેકને કારણે, એટલે આપણે એ પોઈન્ટને છે ફરીથી જોશું કે શહેરીકરણની છે એ સામાન્ય રીતે ત્રણ પ્રકારે શહેરીકરણ છે થવા પામ્યું. આપણે જો આગલા લેક્ચરની અંદર મોબાઈલની અંદર છે એ ઘંટડી વગવાને કારણે આપણું જે કોન્સન્ટ્રેશન છે એ વિખાઈ ગયું હતું, એટલે આપણે આ લેક્ચરમાં છે એનું થોડુંક છે એ યાદ કરી લઈએ કે નગર કે શહેરમાં વિસ્તારમાં મૃત્યુદર કરતાં જન્મદર વધુ હોયથી વસ્તીનું પ્રમાણ વધે છે, જેને કારણે કુદરતી વસ્તી વધારો થાય છે. ગ્રામ્ય અને નગર વિસ્તારની વ્યાખ્યામાં ફેરફાર થતાં કેટલાક ગ્રામ્ય વિસ્તારો નગર વિસ્તારમાં સામેલ થઈ જાય છે, તેથી નગર વિસ્તારની વસ્તી વધતી જાય છે. દાખલા તરીકે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાંથી નગર વિસ્તારમાં લોકો મોટી સંખ્યામાં સ્થળાંતર પામે છે અને શહેરોમાં વસ્તી વધારો થાય છે. આ રીતના ત્રણેય બાબતોને આપણે ધ્યાનમાં લઈ અને શહેરીકરણ છે એ વધવા પામ્યું છે. જો આપને ખ્યાલ છે કે આપણે જેતપુરનું જ ઉદાહરણ લઈએ, આપણે પીડીપી કેમ્પસ જેતાસર ગામમાં અને જેતપુર એની વચ્ચે કેટલો ઉદ્યોગ છે, કેટલા બધા છે એ મકાન છે બની ગયા છે, આપણે જેતપુર અને જેતાસર ગામ એક જ લાગે તો આ બંને શું થઈ ગયું કહેવાય, મિશ્ર થઈ ગયું કહેવાય. એમ અમદાવાદ, વડોદરા, સુરત આ બધું છે ભેગું થતું જોવા મળે છે. ઉપર્યુક્ત અભ્યાસના તારણે આપણે કહી શકીએ કે આઝાદી બાદ ભારતમાં શહેરીકરણની પ્રક્રિયાની શરૂઆત થઈ 1991ના આર્થિક સુધારા બાદ તેમાં સતત છે એ વધારો થતો રહ્યો, જે બાબતને આપણે આંકડાકીય માહિતીની અંદર છે એ જોવાનું છે. પાઠ્યપુસ્તકમાં તમારે આંકડાકીય માહિતી આપી છે એટલા માટે આપણે એને ખાલી વાંચી લઈએ, તમે જોઈ લેજો, એનો આપણે આલેખની દોરવા પ્રયત્ન કરશું. 1961માં 17.97% હતી, 71માં 19.91% થઈ, 81માં 23.34%, 91ની અંદર 25.32%, 2001માં 27.86%, 2011માં 31.16%. આટલી વસ્તીની અંદર છે એ વૃદ્ધિ થતી જોવા મળે છે. હવે આવશે શહેરીકરણની અસરો. વિદ્યાર્થી મિત્રો, આઈપી છે શહેરીકરણની અસરો, એમાં હકારાત્મક અસર અને નકારાત્મક અસર. એમાં આપણે સૌ પ્રથમ પહેલા હકારાત્મક અસરોની છે વાત કરશું. એમાં પણ મુદ્દા છે, એને પણ આપણે લખતા જઈશું. પહેલા તો અસરો છે એ જો લખું, વિશ્વમાં સૌથી વધુ શહેરીકરણ ચીન પછી ભારતમાં થયું છે એમ કહી શકાય છે. હાલ ભારતમાં શહેરીકરણની પ્રક્રિયા ખૂબ જ ઝડપી છે, ભારતના ઝડપી આર્થિક વિકાસનો નિર્દેશ કરે છે. આ આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે જે શહેરીકરણ થયું તેણે ભારતીય અર્થતંત્ર પર અનેકવિધ અસરો છે એ સર્જી છે. એની બે વિભાગમાં છે, આપણે એનાથી ફાયદો થયો અને ગેરફાયદો થયો. તો સૌ પ્રથમ આપણે પહેલાં એના ફાયદા વિશે વાત કરીશું કે શહેરીકરણથી એમાં શું ફાયદો થયો. તો શહેરીકરણની હકારાત્મક અસરો વિશે છે તે આપણે વાત કરવાની છે. ભારતમાં થયેલા શહેરીકરણની પ્રક્રિયામાં કેટલાક આવકાર્ય અસરોને સર્જી છે તેના આપણે વિચાર કરીએ. તો સૌ પ્રથમ આવે માળખાકીય સુવિધાઓમાં વધારો. માળખાકીય સુવિધામાં વધારો, હવે માળખાકીય સુવિધાઓ કોને કહી શકાય? પહેલા તો એ આપણે ખબર હોવી જોઈએ કે માળખાકીય સુવિધાઓ એટલે શું, કોને કહી શકાય? તો એમાં જો કોણ કોણ આવે, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીમો, વીજળી, આ વગેરે જેવી સુવિધાઓ છે તે માળખાકીય સુવિધાઓ છે. એમાં સતત ને સતત વધારો થયો છે. પહેલાં તો શિક્ષણ જોવો, તમે આરોગ્ય જુઓ, અત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે એ 10 ગામડા વચ્ચે. બેંકો તમે જોવો ગ્રામ્ય લેવલમાં આવી ગયા, પહેલાં બેંકો ક્યાં હતી. વાહન વ્યવહાર જોવો તો માણસ પહેલાં ચાલીને જતો, ત્યાંથી અત્યાર સુધીની છે યાત્રા જોઈ લ્યો, સંદેશા વ્યવહાર જોઈ લ્યો, સીધો છે માણસ અત્યારે કોન્ટેક્ટમાં આવી જાય, વીમો જોઈ લ્યો, વીજળી, આ બધી જ સુવિધામાં છે વધારો થયો છે શહેરીકરણને કારણે. અનેક જગ્યાએ રોજગારીની તકો ઊભી થઈ છે, લોકોને રોજગારી છે એ વધારવામાં અને લોકોની ખરીદ શક્તિમાં પણ છે વધારો થતો છે એ જોવા મળે છે. નવા નવા ઉદ્યોગોની સ્થાપના થઈ છે, શહેરોમાં પણ આવી અનિવાર્યતાઓ સર્જાવા લાગી છે. નવા ઉદ્યોગો સ્થપાય એને કારણે લોકોને રોજગારી મળશે, લોકો વધુ આવક લેતા થશે, માણસની આવક વધે એટલે મોજ શોખના ખર્ચાઓ વધે છે અને લોકોની ખરીદ શક્તિ વધશે એટલે ફરી પાછા નવા ઉદ્યોગો સ્થપાશે, પાછી રોજગારી વધશે. આમાં ચક્ર છે એ ચાલ્યા જ કરે છે.
રોજગારીનું ચક્ર માણસની આવક વધે તો માણસ કંઈક ખરીદવા માટે તૈયાર થાય. માણસની રોજગારીમાં જો વધારો ન થાય તો કંઈ ખરીદવા તૈયાર થશે નહીં. એટલે પહેલું જ આવે માર્કેટીય સુવિધામાં વધારો. ત્યાર પછી આવશે ગરીબીમાં ઘટાડો. હવે વિદ્યાર્થી મિત્રો એક જ શબ્દ આપણે યાદ રાખવાનો, માણસ ગરીબ બને ક્યાંય? તો કે ભાઈ કોઈ કામ ન કરે, એને રોજગારી ન મળે, ઘરે બેઠું રહે ત્યારે વ્યક્તિ ગરીબ બનશે. પણ એને રોજગારી મળે તો, જો ગરીબી અને બેરોજગારી પરસ્પર સંકળાયેલા છે. શહેરીકરણ થવાથી શહેરમાં સેવા ક્ષેત્રે અને ઉદ્યોગ ક્ષેત્રે મોટા પ્રમાણમાં રોજગારીનું છે સર્જન થાય છે. લોકો બેકાર નથી રહેતા, તેથી ગરીબીમાં ઘટાડો થાય છે. ઉપરાંત ગ્રામ્ય બેકાર અને ગરીબ વસ્તી પણ શહેરમાં આવતા તેમને પણ તેમની યોગ્યતા મુજબ રોજગારી મળી રહેતી જોવા મળે છે અને ગરીબીમાં ઘટાડો થાય છે. કોઈ ગરીબ વ્યક્તિ છે શહેરમાં જશે તો એને એના પૂરતું તો કામ મળી જ જશે, એના પૂરતી રોજગારી મળી જ જશે. તો એના માટે છે એની ગરીબી હટશે અને એને રોજગારી પૂરતા પ્રમાણમાં મળશે. પછી સાંસ્કૃતિક વિકાસ થાય છે. શહેરીકરણથી માણસનો સાંસ્કૃતિક વિકાસ છે થતો જોવા મળે છે. શહેરમાં શિક્ષણની સુદ્રઢ સુવિધાઓ ઉપલબ્ધ બનતી હોવાથી માનવી શિક્ષણના માધ્યમ દ્વારા પોતાનો સર્વાંગીણ વિકાસ સાધી શકે છે અને સમાજને સુસંસ્કૃત માનવીની ભેટ મળે છે. આપણે ખબર જ છે માનવી એક સામાજિક પ્રાણી છે, પણ પશુને પણ જો ટ્રેન કરવામાં આવે તો એ પણ યોગ્ય છે, એ કામ કરે. એમ માણસ છે એ તો પોતે બુદ્ધિશાળી પ્રાણી છે, એ બધું વિચારી શકે છે. એટલે જો એને ભણી ગણી અને આગળ વધે તો આપણે સારા માણસની છે એ ભેટ મળી શકે છે. કેને કારણે શહેરમાં જાય તો બે ચાર લોકોને મળે તો એને ખ્યાલ આવે કે મારી રહેણી કહેણીમાં છે શું સુધારો જોઈએ છે. આમ વાંચનાલયો, વૈદ્યસભર, બુક સ્ટોલો તેમજ અન્ય સાંસ્કૃતિક વિકાસના વિવિધ કાર્યક્રમો પણ માનવી સંસ્કૃતિના વિકાસમાં અગત્યનો ભાગ ભજવતા જોવા મળે છે. એટલે સાંસ્કૃતિક વિકાસ થતો જોવા મળે છે. અત્યાધુનિક આરોગ્ય સેવાઓ, આરોગ્ય સેવાઓ, આરોગ્ય સેવાઓ કેવા પ્રકારની આરોગ્ય સેવાઓ? અત્યાધુનિક આરોગ્ય સેવાઓ કીધી. શહેરીકરણની પ્રક્રિયાને પરિણામે શહેરની વસ્તીમાં વધારો થાય છે. તેમના શિક્ષણની સાથે સાથે આરોગ્યની પણ અનેકવિધ જરૂરિયાત ઉદ્ભવે છે. આજે અમદાવાદ જેવા મોટા શહેરોમાં અત્યાધુનિક મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો દરેક વિસ્તારમાં જોવા મળે છે, જ્યાં આગળ દરેક પ્રકારના રોગોની અત્યાધુનિક સારવારો એક જ સ્થળે ઉપલબ્ધ બની શકે છે. એક જ દવાખાનાની અંદર બધું જ, એ પછી કોઈ પણ હોય, શરીરના કોઈ પણ અંગની હોય તો એને બધું છે. આપણે દાખલા તરીકે જેતપુરની અંદર સંજીવની છે તો એની અંદર તમને દરેક પ્રકારના ડોક્ટરો છે એ મળી જાય છે અને ત્યાં તમારી સારવાર યોગ્ય થઈ જાય છે. તો આરોગ્યની સેવાઓ છે એ શહેરીકરણને કારણે વિકાસ પામી છે. ઉપરાંત સરકાર તેમજ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પણ આવી હોસ્પિટલો ઊભી કરે છે કે જેની સીધો લાભ છે સમાજના ગરીબ અને મધ્યમ વર્ગને મળતો, તેમના આરોગ્યમાં સુધારો થતા, તેમની ઉત્પાદકતા અને હકારાત્મકતા પણ અસર પડતી જોવા મળે છે. આપણે સારી સેવા આપશે તો એ વધારે કમાશે, વધુ ગ્રાહકોને છે આકર્ષી શકશે. એટલે સારી સારવાર તો એને કારણે સારું જીવનધોરણ, સારું જીવનધોરણને કારણે તો સારી આવક, એટલે એને કારણે છે આરોગ્યની સેવા મહત્વની છે. સામાજિક અસર અને આધુનિક વિચારસરણી, સામાજિક અસર, આધુનિક વિચારસરણી, સામાજિક અસર અને આધુનિક વિચારસરણી કઈ રીતના? વિદ્યાર્થી મિત્રો, ગામડા કરતા શહેરોમાં શિક્ષણ તેમજ સાંસ્કૃતિક વિકાસને કારણે તદુપરાંત સંદેશા વ્યવહારના અત્યાધુનિક ઉપકરણોનો ઉપયોગ સતત વધતા જતા શહેરોના લોકોની વિચારસરણીથી પણ આધુનિક જોવા મળે છે. જાજા લોકોને આપણે મળીએ, વધારે માણસોને મળીએ તો આપણે ખ્યાલ આવે કે કેવું અપનાવવું, શું કરવું એને કારણે. એટલે વિશ્વનો જે પ્રવાહ છે એનાથી પરિચિત થઈ શકીએ છીએ. તેમની વાણી, વર્તન, વિચારો, રહેણી કહેણી, રીતભાત આ બધું જ બધા જ જ્ઞાતિ બધા જ સમાજનું અલગ અલગ હોય છે. તો આપણે એને મળીએ તો આપણે ખ્યાલ આવે કે આ વ્યક્તિ છે એ કેવી રીતની એની વિચારસરણી છે. તો આપણે સારું લાગે તો આપણે આપણા જીવનમાં ઉતારીએ તો આપણામાં પણ છે એ સુધારો આવે. તો શહેરમાં છે એ વધારે પ્રમાણમાં આવું જોવા મળતું હોય, એટલા માટે શહેરથી છે એ સામાજિક અસર અને આધુનિક વિચારસરણી જોવા મળે છે. ઊંચું જીવન ધોરણ,
ઊંચું જીવન ધોરણ. આ વિદ્યાર્થી મિત્રો આપણી હકારાત્મક અસર છે, શહેરીકરણને કારણે આપણે આવી હકારાત્મક અસરો છે એ અપનાવીએ છીએ. ઊંચું જીવન ધોરણ એટલે શહેરીકરણને લીધે આવકમાં વૃદ્ધિ થાય અને અત્યાધુનિક માળખાકીય સુવિધાને લીધે ગ્રામ્ય વિસ્તારના લોકો કરતાં શહેરોના લોકોનું જીવન ધોરણ કામ સુધરે છે, કારણ કે તે વધુ આવક મેળવે છે. દાખલા તરીકે કોઈ સારા પગારદાર બને તો આપણે તરત સિટીની અંદર છે જમીન લેવા પ્રયત્ન કરશું, સિટીની અંદર મકાન લેવા પ્રયત્ન કરશું, સિટીની અંદર બાળકોને ભણાવવાનો પ્રયત્ન કરશું, બધું આપણે શહેર તરફ છે આકર્ષાય છે. તો માણસનું જીવન ધોરણ ઊંચું ક્યારે આવે તો કે ભાઈ એની આવક છે ન્યાય એના કરતાં વધારે હોય ત્યારે. એટલે શહેરથી છે આ ફાયદા થાય છે. એટલે શહેરીકરણને કારણે આ જે હકારાત્મક અસરો છે એ આપણે યાદ રાખીએ. પરીક્ષાની અંદર પૂછાય તો આપણે એની પાંચ અસરો છે લખી શકીએ છીએ બોર્ડની અંદર. મોસ્ટ આઈવી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, શહેરીકરણની નકારાત્મક અને હકારાત્મક અસર કે, તો બે ની ત્રણ ત્રણ લખવાની. ખાલી એમ કે શહેરીકરણની અસરો જણાવો તોય તમારે બે લખવી પડે. ચોખવટ પાડે બોર્ડની અંદર કે શહેરીકરણની હકારાત્મક અસરો જણાવો તો જ તમે આ લખી શકો. બહુ હાવ વેલા વેલા પોઈન્ટ છે. માળખાકીય સુવિધામાં વધારો, ગરીબીમાં ઘટાડો, સાંસ્કૃતિક વિકાસ, આરોગ્ય સેવાઓ, સામાજિક અસર એમાં આધુનિક વિચારસરણીઓ અને ઊંચું જીવન ધોરણ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે શહેરીકરણની નકારાત્મક અસર વિશે વાત કરશું.